નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. સુપરફાસ્ટ સમાચારોનો સિલસિલો શરૂ કરીએ. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 3,350 નવા કેસ નોંધાયા. કોરોનાથી એક દર્દીનું મોત, 236 લોકોને કરાયા ડિસ્ચાર્જ, 32 દર્દી વેન્ટિલેટર પર. રાજ્યમાં હાલ કોરોનાના 10,994 કેસ સક્રિય. અમદાવાદમાં સૌથી વધુ 1,660 કેસ નોંધાયા. સુરતમાં કોરોનાના 690 કેસ, રાજકોટમાં 159 અને વડોદરામાં 181 કેસ નોંધાયા. ગાંધીનગરમાં 85, આણંદમાં 114 કેસ અને ખેડામાં 84 કેસ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના નવા 50 કેસ. સૌથી વધુ અમદાવાદમાં 34 કેસ નોંધાયા. રાજ્યમાં ઓમિક્રોનના કુલ 204 કેસ. અમદાવાદમાં કુલ 93 કેસ, સુરતમાં કુલ 20 કેસ, વડોદરામાં 30 કેસ. દીવની પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ. ધોરણ 1-8 સુધીના ક્લાસ બંધ. સ્કૂલોમાં હવે ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે. પ્રવાસન સ્થળ પર ફરવા માટે વેક્સિન ફરજિયાત. અમદાવાદમાં કોરોનાના કેસ વધતા એએમસીનો મહત્વનો નિર્ણય. એએમટીએસ અને બીઆરટીએસમાં 50% ક્ષમતા સાથે મુસાફરોને બેસાડવાનો નિર્ણય. 6 જાન્યુઆરીથી નવો નિયમ લાગુ થશે. વેક્સિનના સર્ટી વગર બસમાં પ્રવેશ નહીં મળે. પંજાબના બઠિંડામાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં મોટી ચૂક. પીએમ મોદી ફ્લાયઓવર પર પહોંચ્યા તો કેટલાક પ્રદર્શનકારીઓએ પીએમનો રસ્તો રોક્યો, જેના કારણે પ્રધાનમંત્રી મોદીને ફ્લાયઓવર પર 20 મિનિટ સુધી રોકાણ કરવું પડ્યું. પંજાબના ફિરોજપુરમાં રેલી કરવા જવાના હતા પ્રધાનમંત્રી, પરંતુ સુરક્ષામાં ચૂક મામલે પ્રધાનમંત્રીની રેલી રદ કરાઈ. કેન્દ્રીય ગૃહમંત્રાલયે પંજાબ સરકાર પાસેથી સમગ્ર મામલે રિપોર્ટ માંગ્યો. પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં ચૂક મામલે પંજાબના મુખ્યમંત્રીનું નિવેદન. કહ્યું, હેલિકોપ્ટરથી ફિરોજપુર જવાના હતા પ્રધાનમંત્રી. બાયરોડ જવાનો પીએમનો કોઈ પ્લાન ન હતો, જેથી કરીને સુરક્ષામાં ચૂક નથી થઈ. ચરણજીતસિંહ ચન્નીએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી બઠિંડાથી ફિરોજપુર જઈ રહ્યા છે તેની માહિતી અમારી પાસે નહોતી. રોડથી જવાની પ્રધાનમંત્રીની કોઈ યોજના નહોતી. જો પહેલા માહિતી આપવામાં આવી હોત તો અમે વધુ સારી રીતે વ્યવસ્થા કરી શક્યા હોત. સુરક્ષામાં ચૂક અંગે પીએમ મોદીનું મોટું નિવેદન. બઠિંડા એરપોર્ટ પરના અધિકારીઓને પીએમએ કહ્યું, તમારા સીએમને આભાર કહેજો, હું જીવતો પરત ફર્યો. પીએમની સુરક્ષામાં ચૂકને લઈ ભાજપના પ્રહાર. સ્મૃતિ ઈરાનીએ કહ્યું, દેશના ઇતિહાસમાં આવું ક્યારેય નથી બન્યું. પ્રધાનમંત્રી મોદીને નફરત કરે છે કોંગ્રેસ. પ્રધાનમંત્રીના જીવને જોખમમાં નાખવામાં આવ્યો. સ્મૃતિ ઈરાનીના કોંગ્રેસ પર તીખા પ્રહાર. કહ્યું, કોંગ્રેસનો ખૂની ઈરાદો ઘાડો પડ્યો. ઘટના બાદ કોંગ્રેસે જવાબ આપવો પડશે. પીએમની સુરક્ષા સાથે રમત રમવામાં આવી. પંજાબમાં કોંગ્રેસના શાસનની મોટી ચૂક. પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં ચૂક મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનું નિવેદન. કહ્યું, સુરક્ષામાં ચૂક એ દુઃખદાયક. પંજાબ સરકારે ઇરાદાપૂર્વક ભૂલ કરી ચૂંટણીમાં હાર ભાળી જતા કાવતરું ઘડ્યું. દેશમાં અત્યાર સુધી 1 કરોડથી વધુ તરુણોને રસી અપાઈ. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપી જાણકારી. 3 જ દિવસમાં મેળવી અનોખી સિદ્ધિ. 3 દિવસમાં 1 કરોડ તરુણોને પહેલો ડોઝ. દેશમાં કોરોના વાયરસના 58,097 કેસ સામે આવ્યા. 534 લોકોના થયા મોત. 24 કલાકમાં 15,000થી વધુ લોકોએ કોરોનાને માત આપી. મહારાષ્ટ્રમાં કોરોનાથી હાહાકાર. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26,000થી વધુ કેસ. મુંબઈમાં માત્ર 15,000થી વધુ કેસ. દિલ્હીમાં 10,000થી વધુ નવા કેસ. મહારાષ્ટ્રમાં કોરોના બેકાબુ બન્યો. બેસ્ટ બસ સર્વિસના કુલ 60 બસ ડ્રાઈવર અને કંડક્ટર કોરોનાની ચપેટમાં આવ્યા. મુંબઈની લોકલ બાદ બેસ્ટ બસ શહેરની બીજી લાઇફલાઇન. મુંબઈના બોરીવલીની શાક માર્કેટમાં લોકોની ભારે ભીડ. કોવિડ નિયમોની એસી તેસી થતી જોવા મળી. મુંબઈના મેયરે આપી ચેતવણી, દરરોજ કેસમાં વધારો થશે તો શહેરમાં લોકડાઉન કે મિની લોકડાઉન લગાવાશે. કોરોનાના વધતા કેસ સામે લોકો બેદરકાર બન્યા. લખનૌમાં હજારોની સંખ્યામાં લોકો માર્કેટમાં ભેગા થયા. માસ્ક વગર દેખાયા કેટલાક લોકો. સોશિયલ ડિસ્ટન્સના સરિયામ ધજાગરા ઉડાવતા યુપીના લોકો. સુપ્રીમ કોર્ટના પરિસરમાં લાગશે બાળકોને વેક્સિન. વકીલોના બાળકોને લાગશે વેક્સિન. સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો નિર્ણય. 6 જાન્યુઆરીથી ગુરુવારથી લાગશે વેક્સિન. કોરોનાના વધતા કેસ વચ્ચે બિહારમાં 6 જાન્યુઆરીથી રાતના 10થી સવારના 6 સુધી નાઇટ કર્ફ્યુ. જીમ, મોલ અને પાર્ક તમામ રહેશે બંધ. 10મા ધોરણ સુધી સ્કૂલોમાં મકર સંક્રાંતિ સુધી રજા. પ્રધાનમંત્રી મોદીએ મુરલી મનોહર જોશી સાથે મુલાકાત કરી. મુરલી મનોહર જોશીના જન્મદિવસને લઈ દિલ્હીમાં મુલાકાત કરી. કોરોનાના વધતા કેસોની વચ્ચે કેન્દ્ર સરકારની રાજ્યોને ચિઠ્ઠી. કહ્યું, સામાન્ય અને લક્ષણો વગરના કોરોના દર્દીઓ માટે હોટલોમાં બનાવવામાં આવે કોવિડ સેન્ટર. દિલ્હીના વાતાવરણમાં પલટો. દિલ્હી એનસીઆરમાં ભર શિયાળે વરસાદનો અનુભવ થયો. દિલ્હીના વિવિધ વિસ્તારોમાં વરસાદે જોર પકડ્યું. રસ્તાઓ પર પાણી વહેતા થયા.
જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે હિમવર્ષા, ભારે બરફવર્ષાના કારણે રસ્તાઓ બ્લોક થયા, કેટલાક વાહનો બરફમાં ફસાયા. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા બની આફત. શ્રીનગર અને આસપાસના ઊંચાઈવાળા વિસ્તારોમાં વધુ હિમવર્ષા થતાં કેટલી ફ્લાઇટ્સ રદ. મશીનોથી રસ્તા પર જામેલા બરફના થર હટાવવાનું કામ જોરશોરથી ચાલુ, તો હવામાન બગડતા વિઝિબિલિટી ઘટી ગઈ. મકાનો પર બરફ પડતા લોકો ઘરોમાં કેદ થવા મજબૂર. ઉત્તરાખંડના કેટલાય વિસ્તારોમાં ભારે હિમવર્ષા, ચારે તરફ જોવા મળી બરફની ચાદર. ઉત્તરકાશીમાં એ હદે બરફ પડ્યો કે 8 ઇંચ જેટલા બરફના થર જામ્યા. વૃક્ષો ઉપરાંત ઘરની છત ઉપર બરફ જામેલો જોવા મળ્યો. બીજી તરફ બદ્રીનાથ ધામમાં પણ આખો વિસ્તાર હિમાચ્છાદિત જોવા મળ્યો. મંદિર સામે મોટી માત્રામાં બરફના થર જોવા મળ્યા. જમ્મુ કાશ્મીરના લોકો માટે હિમવર્ષા ભારે આપત્તિનું કારણ બની. દૂર દૂર સુધી રસ્તાઓ નથી દેખાતા. મશીનો દ્વારા બરફ હટાવવાની કામગીરી, સતત હિમવર્ષાને કારણે વિઝિબિલિટી ઘટી. ગુજરાતમાં આગામી 4 થી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ. આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી. સામાન્ય ઉપરાંત અમુક સ્થળે ભારે ઝાપટાં પડી શકે. 4 દિવસ બાદ વાતાવરણ સૂકું બનશે. 4 દિવસ બાદ ઠંડીમાં નોંધનીય થશે વધારો. લઘુત્તમ તાપમાન 2 થી 5 ડિગ્રીનો ઘટાડો થઈ શકે. કચ્છ જિલ્લામાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ. વાતાવરણમાં પલટાના કારણે ખેડૂતો અને માલધારીઓની ચિંતા વધી. નખત્રાણા, ઉખેડા, નલિયા, ભવાનીપુર સહિતના વિસ્તારોમાં વરસાદ. દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો. વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો બન્યા ચિંતિત. રાઈ, જીરું, ચણા, ઘઉં, લસણ સહિતના પાકોમાં રોગચાળાની ભીતિ. બનાસકાંઠામાં વરસાદી માહોલ. વાવ તાલુકાના અનેક ગામોમાં વરસાદ પડ્યો. વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ. પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન. ખેડૂતોને કરેલ રાયડો, જીરું, ઘઉં અને ચણાના પાક પર નુકસાનનું અનુમાન. પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. કમોસમી માવઠાના આગમનથી વાતાવરણ ઠંડુ બન્યું. ખેડૂતોમાં ફેલાયું ચિંતાનું મોજું. બોટાદમાં આશા વર્કર બહેનો ધારાસભ્યના કાર્યાલયે પહોંચ્યા. આશા બહેનોએ મહેનત પ્રમાણે મહેનતાનું આપવાની કરાઈ માંગ. અગાઉ કલેક્ટર, ડીડીઓ તેમજ આરોગ્ય અધિકારીને અપાયું આવેદન. અરવલ્લીમાં યુવરાજસિંહ જાડેજા સામે પોલીસમાં અરજી કરાઈ. અવધેશ પટેલે ધનસુરા પોલીસ મથકમાં આપી અરજી. કહ્યું ખોટા આક્ષેપોને કારણે માનસિક યાતના સહન કરવી પડી. રાજકીય રીતે બદનામ કરવા કાવતરું ગણાવ્યું. અરવલ્લીમાં અવધેશ પટેલ મીડિયા સામે આવ્યો. યુવરાજસિંહના આરોપોને રાજકીય સ્ટંટ ગણાવ્યા. રાજકીય રીતે બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું. ઉર્જા ભરતી કાંડમાં તપાસનો ધમધમાટ. હર્ષ નાઈએ કહ્યું યુવરાજસિંહના આક્ષેપો ગેરવ્યાજબી. હું ભૂગર્ભમાં નથી ગયો, પરંતુ ઘરે જ છું. પરિવારમાંથી કોઈ યુજીવીસીએલમાં નોકરી નથી કરતું. પોલીસને તમામ સહકાર આપવાની તૈયારી. ઉર્જા વિભાગની ભરતીમાં કૌભાંડના આરોપ. જેટકોની પ્રથમ પ્રતિક્રિયા. પ્રાંતિજના પરીક્ષા કેન્દ્રમાં મિથુલ પટેલ નામનો ઉમેદવાર ન હોવાનો જેટકોનો ખુલાસો. મિત પટેલ નામનો ઉમેદવાર હાજર હોવાનો જેટકોનો ખુલાસો. અરવલ્લી ઉર્જાકાંડ મામલો. શિક્ષક અરવિંદ પટેલનો છુટકારો. 9 કલાકની પૂછપરછ બાદ છુટકારો થયો. પુરાવાના અભાવે છુટકારો. અરવિંદ પટેલ પર ઉર્જા વિભાગમાં ભરતીમાં ગેરરીતિના આરોપ. વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી શંકાસ્પદ મહિલા પકડાઈ. રૂકમણી ચેનાણી પ્રસૂતિ ગૃહમાંથી મહિલા પાસેથી ચાકુ મળ્યું. સિક્યુરિટી ગાર્ડે શંકાસ્પદ મહિલાને પકડી. 25 વર્ષીય પાકિસ્તાની યુવકે આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરી ભારતમાં પ્રવેશ કર્યો. બીએસએફ દ્વારા પાકિસ્તાની યુવકને ઝડપી પાડવામાં આવ્યો. બીએસએફ દ્વારા પાક રેન્જર્સને સોંપવામાં આવ્યો યુવક. કચ્છના માંડવીમાં આખલાએ વૃદ્ધ પર કર્યો હુમલો. આખલાએ વૃદ્ધને હવામાં ફંગોળવાની ઘટના સીસીટીવીમાં કેદ. વૃદ્ધ બેભાન થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. સુરતમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો થયો વાયરલ. કર્ફ્યુના સમયગાળા દરમિયાન જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી કાપવામાં આવી કેક. અમદાવાદમાં ફ્લાવર શો પર લાગી શકે છે ગ્રહણ. ફ્લાવર શો ન યોજવા કોંગ્રેસે હાઈકોર્ટમાં કરી અરજી. ચાંદખેડાના કાઉન્સિલર રાજશ્રી કેસરીએ હાઈકોર્ટમાં કરી અરજી. વડોદરાના પાદરા તાલુકામાં પાડાએ આતંક મચાવ્યો. પાડાના આતંક વચ્ચે લોકોના જીવ પડી કે બંધાયા. પાડાએ અનેક લોકોને ઇજાગ્રસ્ત કર્યા. પરિણામે ડરના માર્યા ગ્રામજનો ઝાડ પર સુવા મજબૂર બન્યા. અંકલેશ્વર જીઆઈડીસીની એમ્પ્લાસ્ટોકોન કંપનીમાં દિવાલ ધરાશાયી થતા 4 લોકોના મોત. કંપનીમાં બાંધકામનું કામકાજ ચાલતું હતું અને એ દરમિયાન જ બની દુર્ઘટના. અમદાવાદમાં કોરોનાના કહેર વચ્ચે ચિંતાજનક દ્રશ્યો. કેસ વધ્યા છતાં લોકોની બેદરકારી યથાવત. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશનમાં ભારે ભીડ જોવા મળી. વડોદરામાં કોરોનાના કહેર વચ્ચે ચિંતાજનક દ્રશ્યો. કેસ વધવા છતાં લોકોની બેદરકારી યથાવત. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા. બસ સ્ટેશનમાં જોવા મળી ભારે ભીડ.
प्रवर्तमान स्थिति ने लई मुख्य सचिव पंकज कुमार योजी बैठक कोरोना वधता संक्रमण अंगे बैठक में चर्चा कराई। बैठक में वरिष्ठ अधिकारी रहया उपस्थित। कोरोना की परिस्थिति ने काबू में लेवा मुख्य सचिव आप्यु मार्गदर्शन। जामनगर कालावड़ में नरेश पटेल स्वागत में लेवा पटेल समाजे विशाल बाइक रैली काढ़ी कालावड़ कन्या छात्रालय में स्नेह मिलन कार्यक्रम योजायो। आ कार्यक्रम में भारे भीड़ जोवा मळी। भाजप प्रदेश प्रमुख पाटिल साथेनी बैठक में कोळी समाजना आगेवानोमां फाटा पड़ा। देवजी फतेहपराए कुंवरजी बावड़िया समक्ष नाराजगी देखाड़ी। फतेहपराए कहूं मारे अने बावड़ियाए नक्की करवानुं हतुं के कोने बैठक में जवानुं छे। गांधीनगर में कैबिनेट की बैठक रद्द। सीएम की अध्यक्षता में मळती कैबिनेट की बैठक रद्द। अधिकारी वाइब्रंट की तैयारी में व्यस्त। केटलाक मंत्री प्रवास में होवाथी बैठक रद्द। कोरोना केस वधता कांग्रेस नो मोटो निर्णय। सूत्रों की खबर अनुसार कांग्रेस उत्तर प्रदेश में चूंटणी रैली नहीं करे। कांग्रेस चूंटणी रैली नहीं योजे। महिसागर संतरामपुर में कोरोना मृतकों ने सहाय माटे कांग्रेस नो देखाव। शहर कांग्रेस समिति कोरोना मृतकों ने सहाय आपवामां गैरीति तपास ने लई मामलतदार ने आप्यु आवेदन। लव जिहाद पर बोलिया सीआर पाटिल। विधर्मियों द्वारा दीकरीओ ने फसावाना किस्सा वध्या। दीकरीओ नी सलामती माटे सरकार कोई कचास नहीं राखे। गुजरात वीज नियमन पंचना अध्यक्ष तरीके अनिल मुकिम की कराई निमणूक। मुख्यमंत्री भूपेन्द्र पटेले अनिल मुकिम ने लेवड़ाव्या शपथ। कार्यक्रम में राज्य सरकार मंत्री और अधिकारी रहया उपस्थित। अरवली मेघराज रेल्लावाड़ा में खातर माटे रजड़पाट। रेल्लावाड़ा सेवा मंडली खाते मोटी संख्या में खेडूतो मट्या। खेडूतोने पूरता प्रमाण में रासायणिक खातर नहीं मळतुं। राजकोटना धोराजी खेडूतोए खातरना भाव वधारानो कर्यो अनोखो विरोध। खेतर में समाधि लई खातरना भाव वधारानो विरोध। खेडूतोए पोताना खेतर में समाधि लई अनोखो विरोध दर्शाव्यो। निराकरण नहीं तो आंदोलन की चीमकी। बनासकांठा पांथावाड़ा धानेरा टोलटैक्स पर खेडूतोनो हंगामो। टोलटैक्स में लोकल वाहनों ने छूट आपवा कराई मांग। रोषे भरायेला खेडूतोए टोलटैक्स हाईवे ने ब्लॉक कर्यो। अमदावाद में इलेक्ट्रोथर्म डायरेक्टर अत्याथी मळ्यो दारू। सीबीआईए करेलू रेड में दारू मळ्यो। वस्त्रापुर पुलिस सूरज भंडारी और शैलेष भंडारी सामे गुनो नोंध्यो। करोड़ों बैंक कौभांड ने लई टीम रेड में आवी हती। अमदावाद सरखेज में आवेला रिवेरा ब्लू फ्लेट नो बनाव। फ्लेट ना चेयरमैन और सभ्य पर अर्धी रात्रे भाड़ेती रहता लोगों ने बहार काढ़िया नो आरोप। अमरेली वरसड़ा गाम में एक युवक की हत्या कराई। नजीवी बाबते छरी घा मारी हत्या। घटना मामले पुलिस तपास शुरू करी। पंचमहाल घोगंबा लाबड़ाधरा में आधेड़ी माथा में पत्थर घा झीकी हत्या। जमीन मुद्दे कुटुंबी भाईओ साथ तकरार अंगे केस परत खेचवा पत्थर मर्यो। राजगढ़ पुलिस त्रण आरोपी सामे हत्या गुनो नोधी कार्यवाही शुरू करी। अमदावाद में फरी एक बार साइलेंसर चोरी करती गैंग सक्रिय। रामोल ओढ़व और पश्चिमना सरखेज वेजलपुर ने टार्गेट बनाव्यो। टोड़किए शाहीबाग में इको कार साइलेंसर चोरी कर्यु। अमदावाद में परिणीताए सासरियाओ सामे फरियाद नोधावी। पेपर में जाहेरात जोईने युवतीए एनआरआई युवक साथे लग्न कर्या। 5 लाख दहेज मांगी सासरियाओए लग्न कर्या। पतिए पत्नीनो वीजा सीज करावी संबंध न होवानी जाहेरात आपी। अमदावाद में केमिकल ट्रेडिंग नो धंधो करता वेपारीए नोधावी 2 लोगों सामे वस्त्रापुर में फरियाद। 10 लाख रोकाण करवा आप्या हता हिसाब मांगता धमकी मळी। बीएमडब्ल्यू कार में काणा पाड़ी नुकसान पहोंचाड्यु। अमदावादना नवरंगपुरा विस्तार में एक सगीराए नोधावी बलात्कार की फरियाद। सगीरानी मित्र युवतीए केस करतो फोटो वायरल करवानो कही प्रेमी साथे होटल में जवा दबाण कर्यु। पोलीसे फरियाद नोधी तपास हाथ धरी। अमरेलीना पीपावाव पोर्ट नजीक बैंक में लूटनो प्रयास। एक व्यक्तिए घुसणखोरीनो कर्यो प्रयास। पीएसआई पर हुमलो करीने भागवानो प्रयास कर्यो। पीएसआईए स्वबचाव में एक राउंड फायरिंग कर्यु। सूरत में असामाजिक तत्वों बेफाम बनया। सिंगणपुर विस्तार में असामाजिक तत्वों सीसीटीवी में कैद। बाइक चलावानी बाबते थयेला सामान्य झगड़ा में 10 जेटला युवकों एक युवक पर तूटी पड़ा। अमदावाद कच्छ हाईवे पर गमखार अकस्मात। अकस्मात में 3ना मौत। ध्रांगध्रा चूली गाम पास अजाण्या वाहने रिक्षा ने अड़फेटे लीधी। रिक्षा में सवार 2 महिला और 1 पुरुष सहित 3ना मौत। राजकोट में हाथीखानी मेन रोड पर 3 गाड़ियों काच फोड़नार की धरपकड़। पुलिस 3 लोगों की धरपकड़ करी। महेसाणा विसनगर में गांजा साथ एक महिला पकड़ाई। एसओजीए 30 किलो 490 ग्राम गांजो झड़पी पड़ो। कुल 3 लाख गांजा साथ महिला की धरपकड़। नवसारी नेशनल हाईवे नंबर 48 पर देशी पिस्तौल साथ एक की धरपकड़। मरचा की भूकी और 3 जीवता कारतूस सहित 5800 मुद्दा माल जप्त।
કચ્છના ગાંધીધામના ઓશિયા મોલમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો. પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી. મોલમાંથી 13.70 લાખની થઈ ચોરી. મોલમાં કામ કરનારા કર્મચારી અને બે સિક્યુરિટી બનાવ્યો હતો ચોરીનો પ્લાન. અમદાવાદમાં જાણીતા કંદોઈ મીઠાઈના વેપારી પાસેથી 75 લાખની ઓનલાઈન છેતરપિંડી કરાઈ. અમદાવાદ સાયબર ક્રાઇમે બે આરોપીની ધરપકડ કરી. વેપારીએ ગુમાવેલા 75 લાખમાંથી 1 રૂપિયો પણ પરત ન મળ્યો. પલસાણામાં આવેલ દાસ્તાન ગામે એક સોસાયટીમાં ત્રાટક્યા તસ્કરો. 3 બંગલા અને 1 દુકાન અને તાળું તૂટ્યું. સોસાયટીના રહીશો પોલીસને કરી જાણ. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ સમાચાર સુપરફાસ્ટમાં આગળ વધી. સુરતના વરાછા ચોપાટી પાસે સર્જાયો અકસ્માત. કાર ધડાકાભેર, બીઆરટીએસની રેલિંગ સાથે અથડાઈ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ધાનેરાની નેનાવા બોર્ડર પાસે ડમ્પર અને બોલેરો ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત. બોલેરોમાં બેઠેલા એક યુવકનું થયું મોત. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર ટ્રક ચાલકે બાઇક ચાલકને લીધો અડફેટે. અકસ્માતની ઘટનામાં બાઇક ચાલક યુવકનું મોત. અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં દાખલ. બનાસકાંઠાના પાલનપુરમાં આવેલ માનસરોવર બ્રિજ પર અકસ્માત. પિકઅપ અને કાર વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં 5 લોકો થયા ઘાયલ. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. મોરબીમાં બીડી સળગાવવા જતા ડમ્પરમાં લાગી આગ. ડમ્પરની કેબિનમાં ગેસનો બાટલો હોવાથી લાગી આગ. ફાયર ફાઇટર દ્વારા આગ પર મેળવાયો કાબુ. મહેસાણામાં યુવકે બાઇકને દિવાસળી ચાંપી આગ લગાવી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સમગ્ર મુદ્દે બાઇક માલિકે પોલીસને જાણ કરી પિતા અને પુત્રની સામે ફરિયાદ નોંધાઈ. જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ફૂટવેર પર વધારવામાં આવેલા 12% જીએસટી પરત ખેંચવાની માંગ. અગાઉ સરકારે 5% જીએસટી નક્કી કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય. વાહતુક હવાઈ સેવાઓમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરના મૂલ્યવર્ધિત વેરાના દરમાં 20% ઘટાડો. મધરાત્રિથી આ ઘટાડો થઈ ગયો છે લાગુ. બનાસકાંઠાના દાંતીવાડામાં આરખી જાત રોડનું ખાતમુહૂર્ત 2 વાર કરાયું. પહેલા ભાજપે ખાતમુહૂર્ત કર્યું. ત્રીજા દિવસે કોંગ્રેસે ખાતમુહૂર્ત કર્યું. ખારાઘોડા રણમાં પાણી ફરી વળવાનો મામલો. દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને કરી રજૂઆત. અગરિયાઓને થયેલા નુકસાન ભરપાઈની પણ કરી માંગ. સુરેન્દ્રનગરમાં લીંબડી એસટી ડેપો પર પાણી ફરી વળ્યું. પાણીની લાઇન તૂટતા સ્ટેશન પર ભરાયા પાણી. લીંબડી બસ સ્ટેન્ડ પર મુસાફરોને પડી હાલાકી. અમદાવાદમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 અંતર્ગત ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શરૂઆત કરાવી. ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, નોર્વે, કેનેડા જેવા દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા. નવસારીમાં કોરોના વચ્ચે 2 દિવસ માટે યોજાશે ઇનોવેશન ફેર. ઇનોવેશન ફેરમાં જિલ્લાભરના શિક્ષકો મુલાકાત લેશે. નવસારીમાં 1 મહિના દરમિયાન 50થી વધુ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા. પોરબંદરમાં 8 અને 9 જાન્યુઆરીના રોજ નેશનલ સ્વિમિંગ કોમ્પિટિશન યોજાશે. દેશભરમાંથી તરવૈયાઓ સ્પર્ધામાં જોડાશે. અત્યાર સુધી 600 જેટલા સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન થયું. છેલ્લા 22 વર્ષથી યોજાય છે સ્વિમિંગ કોમ્પિટિશન. પોરબંદરમાં 2022ની મકરસંક્રાંતિ બની મોંઘી. પતંગ દોરીના ભાવમાં 30-35% ભાવ વધારો થયો. આ વખતે વેક્સિનવાળા પતંગોનો ટ્રેન્ડ વધારે. ઉત્તરાયણ નજીક આવતા ભાવનગરમાં પતંગોની કિંમતમાં વધારો. આ વખતે 25-30% વધારો ઝીંકવામાં આવ્યો. ફિરકીની કિંમતમાં પણ ભાવ વધારો જોવા મળ્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલ કેવડિયા પોલીસ સ્ટેશનનું થયું નામકરણ. નવું નામ એકતા નગર કરાયું. જિલ્લા કલેક્ટર કચેરીથી કરાઈ સમગ્ર પ્રક્રિયા. અમદાવાદના ખોખરા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના મકાન ખાલી કરવાનો મામલો. એએમસીના અધિકારીઓએ પોલીસની મદદથી જર્જરિત મકાનમાં રહેતા લોકોના મકાન ખાલી કરાવ્યા. હાઈકોર્ટના આદેશ બાદ એએમસીએ કરી કાર્યવાહી. અમદાવાદીઓ થઈ જજો સાવધાન. કોરોનાના કેસમાં વધતા ચિંતા વધારો થયો છે. ટેસ્ટ કરાવવા માટે ડોમ પાસે કતારો લાગી રહી છે. અમદાવાદમાં રસીનો ડોઝ બાકી હોય તો સાવધાન રહેજો. વેક્સિન અભિયાનને વેગ આપવા પોલીસ વિભાગની મદદ પણ હવે લેવાશે. પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે તો ગભરાશો નહીં. અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીઓને બુસ્ટર ડોઝ આપવા માટે તૈયારી. જેલમાં રસીકરણ કામગીરીને કારણે છેલ્લા 4 મહિનાથી 1 પણ દર્દીને કોરોના થયો નથી. નગર પ્રાથમિક શિક્ષણ સંઘે જીતુ વાઘાણીને કોરોનાના વધતા કેસોને લઈને લખ્યો પત્ર. ઓફલાઈન શિક્ષણ બંધ કરવાની માંગણી કરી. 10 જાન્યુઆરીથી પ્રાથમિક શાળાઓ ઓફલાઈન રીતે બંધ કરવાની માંગ કરાઈ. કોંગ્રેસ નેતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાનો રાજ્ય શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને પત્ર. કોરોના વિસ્ફોટ થતા શાળાઓનું શિક્ષણ ફરી ઓનલાઈન કરવાની માંગ.
गुजरात हाईकोर्टमां एंट्री माटे बदलाया नियमो, वकीलो, कोर्ट स्टाफ, अरजदार, पक्षकारोनो कोरोना टेस्ट फरजियात, मास्क, सोशियल डिस्टन्स, रसीना सर्टिफिकेट वगर नहीं मळे एंट्री, साथे आरोग्य सेतु एप पण कराई फरजियात। कोरोना संक्रमण में वधारो थता धानेरामां नायब कलेक्टरे योजी बैठक, बैठक में अधिकारीओ साथे वेपारीओ पण रह्या हाजर, मास्क न पहेरनारा सामे 1000 रूपियानो दंड वसूलवा अपाई सूचना। कोरोना वधता संक्रमण ने जोता पाटण जिला कलेक्टर की बैठक, तैयारी भागरूपे योजाई बैठक, आ बैठक में विविध सेवाभावी संस्थाओं अग्रणी उपस्थित रहा, कोरोना टेस्टिंग पर वधारो करवा अपाया सूचन। द्वारका जिला में वरवाड़ा पास सेंट आंस स्कूल धोरण 10 की विद्यार्थिनी कोरोना पॉजिटिव, स्कूल ऑफलाइन शिक्षण 7 दिवस बंद। दाहोद शालाओं में कोरोना की एंट्री, लिटल फ्लावर स्कूल विद्यार्थी कोरोना पॉजिटिव, 11 धोरण आ विद्यार्थी पॉजिटिव आता खड़भड़ाट मचो, शाला बंद राखवानी जाहेरात थी। छोटाउदेपुर में 4 महीना बाद कोरोना केस आव्यो, जिला में 2 केस नोंधाता लोगों में चिंता नु मोजू फरी वळ्युं, बोडेली स्कूल कराई बंद। वलसाड़ में वधी रह्या छे कोरोना केस, छेल्ला 5 दिवस में वलसाड़ में कोरोना 100 केस नोंधाया, जिला में एक्टिव केस की संख्या 128 पहुंची। सूरत में कोरोना केस में ओमिक्रोन केस वधु होवानी शक्यता, सिविल, स्मीमेर अने खानगी लैब में थता टेस्टिंग में बहार आवी हकीकत। समाचार सुपरफास्ट में अत्यारे आटलू ज, नमस्कार।